આમ તો કોંગ્રેસ ભાજપ સરકારને ઘેરવા માટે હંમેશા ફિરાકમાં હોય છે, પરંતુ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખે ભાજપ સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયને આવકારતું નિવેદન આપ્યું છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ખેતીની જમીન ઉપર થતા ગેરકાયદેસર અધિગ્રહણને અટકાવવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણય અંતર્ગત હવેથી ખેતીની જમીન ઉપર જો કોઈ વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર રીતે કબજો જમાવવાનો પ્રયાસ કરવામાં આવશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સરકારના આ નિર્ણયને લઈ ભૂમાફિયાઓ દ્વારા જે રીતે ગરીબ ખેડૂતોને જમીન હડપવાની ઘટનાઓ અંકુશમાં આવી જશે ત્યારે નિર્ણયને લઈ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પોપટજી દેલવાડિયાએ ભાજપ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. પોપટજી દેલવાડિયા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ વર્તમાન સમયમાં ગુજરાતની ભાજપ સરકારના નિર્ણયને આવકારીને સરકારની પ્રશંસા કરી રહ્યા છે તે આશ્ચર્ય પ્રમાણે તેમ છે. ગુજરાત સરકારે જે હમણાં ગઈકાલે જે પરિપત્ર કર્યો, જે કાયદો જમીન હડપ કરનારા ભૂમાફિયાઓના વિરુદ્ધમાં જે કાયદો લાવેલ છે એ કાયદો ખરેખર બહુ સારામાં સારો કાયદો છે. મારી 30 વર્ષ ઉપરની વકીલાતમાં અને આટલી રાજકીય સફરમાં જો સારામાં સારું આ સરકારે કે કોઈ બી સરકારે કામ કર્યું તો પહેલું પહેલું છે. અને એ કહેવાય છે કે દુશ્મનનો ઘા પણ વખોણવો, ભલે સરકાર ભાજપની છે, હું કોંગ્રેસનો આગેવાન છું, પણ આ કાયદા પૂરતું હું એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ કાયદાની ખૂબ જરૂર હતી. આજની તારીખમાં એટલો બધો કેસોનો ભરાવો થઈ ગયો હતો આ જમીનના પ્રશ્નના લીધે, આ એક જ કાયદે એક જ ઝાટકે આ બધું કામ પતી જશે અને ભૂમાફિયાઓને પોતાની હડપ કરેલી જગ્યા છોડવી પડશે અથવા તો 10-14ની જેલમાં જવાની તૈયારી રાખવી પડશે અને જમીનની જંત્રી પ્રમાણે જે દંડ છે એ પણ ભરવો પડશે. અને આ કાયદામાં એક સારામાં સારું એ પણ છે કે 6 મહિને કોર્ટમાં ગયા બાદ 6 મહિને આ કેસનો ચુકાદો આવી જાય છે. અને આ કેસની તપાસ પણ DYSP કક્ષાનો અધિકારી કરતો હોય એટલે સારામાં સારું રિઝલ્ટ આ સુધી કાયદામાં અને આ સરકારમાં આવશે તો આ કાયદાથી આવી જશે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પોપટજી દેલવાડિયાએ આ કાયદાને લઈ વધુ વાત કરતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયના પગલે આગામી સમયમાં જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબજો કરીને ગરીબ ખેડૂતોની જે ભૂમાફિયા જમીન પડાવતા હતા તેવી ઘટનાઓ ઉપર ચોક્કસ અંકુશ આવી જશે. આ કાયદાને વિશેષમાં હું એ કહેવા માગું છું કે અમદાવાદની આજુબાજુ જે પોશ એરિયા કહેવાય છે તો કરોડો અને અબજો રૂપિયાની જમીનો ગરીબોની જમીન માલિકોની જે અસામાજિક તત્વો કહેવાય છે કે રબારી છે, ભરવાડ છે, એ લોકો દાબીને બેસી ગયા છે. અત્યારે કરોડો રૂપિયાની જમીન ખુલ્લી નથી કરતા, એ લોકોને જેલમાં જવું પડશે અને જમીન પણ છોડવી પડશે અને દંડ પણ ભરવો પડશે.